हेलो 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 हाड़ो 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 हेलो 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 हाड़ो हाड़ो आवाज आ जी मेली मेरी पहली प्रायोरिटी यही है कि आप सबको मेरी आवाज़ सुनाई दे अगर आप सबको मेरी आवाज़ सुनाई दे तो अच्छा है

ગઈકાલે આપણે શું જોયું તો કે સાહેબ ગઈકાલે આપણે જોયું ચેપ્ટર નંબર નંબર અને ચેપ્ટર જે જોઈ એની અંદર આપણે ઘણા ઉધાર જમાના નિયમો જોયા અત્યાર સુધી આપણે જે નાની નાની ભૂલો કરતા હતા એ નાની નાની ભૂલોમાં કઈ જગ્યાએ ભૂલ થાય છે એને કઈ રીતે સુધારવી એ બધું જોયું રાઈટ ઓકે ચાલો હવે તો કે હવે આગળ જોઈએ આપણે તો કે આજે તો કે આજે આપણે બે ચેપ્ટર જોવાના છીએ કેટલા ચોપ્ટર બે ચેપ્ટર આજે આપણે જોવાના અને એ ચેપ્ટર કયા કયા તો કે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો અને બીજું ચેપ્ટર તો કે ખાસ નોંધ બંને ચેપ્ટર નાના નાના ચેપ્ટર છે એટલે એક સાથે આપણે બે ચેપ્ટર લઈ લીધા છે હિસાબી સમીકરણ અને ખાસ આમ નોંધ ઓકે ચાલો તો ક્લાસની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ હિસાબી સમીકરણ હિસાબી સમીકરણ હિસાબી સમીકરણ આ જે હિસાબી સમીકરણ છે એમાં આપણે જોઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ આ તો રિવિઝન છે હવે રિવિઝન માં આપણને ખબર પડવી જોઈએ કે મૂડી દેવા અને મિલકત લેણા બંને બાજુનો સરવાળો એક સરખો થાય દેવા અને મિલકત લેણા બંને બાજુનો સરવાળો કેવો થાય એક સરખો થાય મિલકતો સી એટલે કે મૂડી અને એલ એટલે કે દેવા

આપણે એને સમીકરણમાં ગોઠવો તો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા રોકડ ને કેવાય મિલકત રોકડ ને શું કેવાય મિલકત એટલે સૌપ્રથમ રોકડ લખી નાખી એસી હજાર પછી તો કે મૂડી મૂડી ને મૂડી જ કહેવાય તો મૂડી લખી નાખી એનું ચાલો આનું ટોટલ એસી હજાર આનું ટોટલ એસી હજાર અને આનું તો કે એનું હોય નહી બરાબરની ડાબી બાજુ બરાબરની ડાબી બાજુ કેટલા છે તો કે સાહેબ બરાબરની ડાબી બાજુ આને કહેવાય બરાબરની ડાબી બાજુ કેટલા છે દાખલા નહીં ઓકે વાંધો નહીં આમ નોંધ કરજો આમ નોંધ તો હું કરાવું છું ઓકે ચાલો બીજું તો કે બીજું આપણને એવું કીધું છે કે વીસ હજાર બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું ઓકે વીસ હજાર બેંકમાં ભરો જો આમાંથી છે ને આમાંથી ઘણી શાળાઓમાં દાખલા પૂછે છે ઘણી શાળાઓમાં પૂછે છે છે કયા પ્રકારના હોય હોય ખબર આવું કીધું એસી હજાર લાવી ધંધો શરૂ કર્યો પછી ચાર ઓપ્શન આપ્યા હોય એટલે આપણે જોવાનું કે કયો ઓપ્શન લાગુ પડે છે ભાઈ રોકડા લાવો તો મિલકત વધે એની સામે સામે મૂડી પણ વધે આવું લખેલું હોય હો મિલકત વધે એની સામે મૂડી પણ વધે તો લખવાનું મિલકતમાં મિલકતમાં વધારો અને મૂડીમાં વધારો મિલકતમાં વધારો એની સામે સામે મૂડીમાં પણ વધારો આવું પૂછે એમસીક્યુ માં પૂછે શેમાં પૂછે એમસીક્યુમાં પૂછે અમારી સ્કૂલ માં એમ જ કરાવે છે હા એટલે જ હું કરાવું છું આપણે પીવાય પીવાય ક્યુ નો આવે કા રિવિઝન છે ને ઓકે ચલો બીજું 20000 બેંક માં ભરી ખાતું ખોલાવ્યું આમ નો શું થાય તો કે સાહેબ બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એનો મતલબ એમ થયો કે એક મિલકત વધે છે એની સામે બીજી મિલકત ઘટે છે

તો સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરવાની તો કે ઉપર જે આપ્યું હોય ને ત્યાંથી શરૂઆત કરવાની રોકડ કેટલી તો કે એસી હજાર એસી હજારમાં રોકડ જાય છે કેટલી તો કે વીસ હજાર નો ઘટાડો કરો એટલે હવે આપણી પાસે રોકડ આવી ગઈ સાઈઠ હજાર બીજો ફેરફાર શેમાં થાય તો કે બેંકમાં બેંક કહેવાય મિલકત એટલે નીચે લખી નાખવાની બેંક વીસ હજાર મૂડી તો કે ઉપર જે આપ્યું હોય એસી હજાર દેવું તો કે ઉપર જે આપ્યું હોય એ ઝીરો ત્યાર પછી બધાનું કરી દેવાનું ટોટલ અહીંયા એસી હજાર થશે અહીંયા એસી હજાર થશે અહિયાં ઝીરો થશે ઓકે ચાલો ઉપરથી જોવાનું ઉપરથી જ જોવાનું શરૂઆત આ ઉપરનો જે વ્યવહાર આપ્યો હોય ને એનાથી જ જોવાનું કે અહીંયા રોકડ આપી છે તો સૌપ્રથમ રોકડ રોકડ એસી હજાર છે હવે શું થયું તો કે રોકડમાં ઘટાડો થયો એટલે અહીંયા ઘટાડો લખી અને સાઠ હજાર લખી નાખવાના બીજી અસર ક્યાં થઈ તો કે બેંકમાં બેંક ને કેવાય મિલકત આવે તો કે બે જ અસર કરી સિમ્પલ ઓલી બાજુ કોઈ પણ અસર થાય નહીં ચાલો એના પછી તો કે એના પછી આપણને કીધું છે ચાલીસ ની હિમાની પાસેથી ઉધાર ખરીદી કરી ભાઈ ખરીદી કરો ખરીદી કરો તો માલ આવે આવે તો ખરીદ ખાતે ઉધાર શું કીધું ખરીદ ખાતે ઉધાર ખરીદ ખાતે ઉધાર તે હિમાની ખાતે જમા ખરીદ ખાતે ઉધાર તે હિમાની ખાતે જમા હેડે તો કે હા સાહેબ ચલો ખરીદી ખરીદી તો માલ મિલકતમાં આવે એનો મતલબ એમ થયો કે મિલકત વધી મિલકત વધે હેડી ઓકે રોકડે ખરીદી નથી કરી ઉધાર ખરીદી કરી એનો મતલબ એવો થયો કે ભવિષ્યમાં દેવાના ને ભવિષ્યમાં દેવાના મિલકત વધે તો સાથે સાથે દેવું પણ વધે છે મિલકત વધે તો સાથે સાથે દેવું પણ વધે હેડી ઘણાની શાળામાં આવું કરાવે તો આવું

તો કે ઉપરનું બધું નીચે ઉતરી ગયું હવે આ બાજુ આવો ખરીદી ખરીદી કરો તો માલ આવે આવે તો માલ સ્ટોક ચાલીસ હજાર દેવાના એટલે દેવું હતું ઝીરો ઝીરો માં ચાલીસ હજાર ઉમેરો એટલે ચાલીસ હજાર તો સાહેબ બે અસર થઈ કેટલી અસર થઈ બે અસર એક તો માલ સ્ટોકમાં વધારો થયો સાથે સાથે દેવામાં વધારો થયો બે અસર થઈ ગઈ એટલે મૂડીમાં કોઈ પણ પ્રકારની અસર થાય નહીં મૂડીમાં કોઈ પણ પ્રકારની અસર થાય નહીં થઈ ગયું તો તો કે કે હા સાહેબ એના એના પછી પછી એવું કીધું છે કે રૂપિયા ત્રીસ હજારનો નો માલ રોકડેથી ખરીદ્યો રૂપિયા ત્રીસ હજારનો નો માલ રોકડેથી ખરીદ્યો ખરીદ ખાતે ઉધાર ખરીદ ખાતે ઉધાર ખરીદી વધે છે એની સામે રોકડ ઘટે છે એટલે કે એક મિલકત વધે છે તો એક મિલકત ઘટે છે ઓકે એક મિલકત વધે તો બી મિલકત થઈ ગયો હવે આને આપણે આમ નોંધ હતી તો આમ નોંધમાં કન્વર્ટ કરી નાખીએ ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા શરૂઆત ક્યાંથી કરવાની અગાઉ જે હોય ને એનાથી શરૂઆત કરવાની ચાલો સૌપ્રથમ રોકડ કેટલી છે તો તો અહીંયા અહીંયા જો રોકડ રોકડ ઘટે છે લખી નાખી માઇનસ ઘટાડો ત્રીસ હજાર એટલે આવ્યા ત્રીસ હજાર પછી તો કે ખરીદી અત્યારે લાવવા દો અહીંયા બીજું શું છે બેંક વીસ હજાર તો બેંકમાં કોઈ ફેરફાર છે તો કે નહીં બેંક લખી નાખો વીસ હજાર બેંક લખી નાખો વીસ હજાર એના પછી શું છે તો કે માલ સ્ટોક કેટલો ચાલીસ હજાર તો માલસ્ટોકમાં ફેરફાર છે તો તો કે હા માલ માલ સ્ટોક સ્ટોક વધે છે પ્લસ વધારો બે અસર અહીં આવી ગઈ વધારો આવી ગયો ઘટાડો આવી ગયો ને વધારો આવી ગયો બે એક જ જગ્યા આવી ગયો હેડિ એટલે મૂડીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં દેવામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં બરાબરની ડાબી બાજુ જેટલી રકમ હોય એટલી જ બરાબરની જમણી બાજુ થાય બરાબરની ડાબી બાજુ જેટલી રકમ હોય એટલી જ બરાબરની જમણી બાજુ રકમ થાય થઈ ગયું ચાર ગુણ પૂછે ને ચાર ગુણ તો આવા ચાર વ્યવહાર પૂછાય ચાર ગુણ માં કેટલા વ્યવહાર પૂછાય ચાર ત્રણ ગુણ માં કેટલા વ્યવહાર પૂછાય ત્રણ જો દાખલો પૂછે તો નો પૂછે તો તો એમસીક્યુ ને એસક્યુ છે જ રાઈટ ઓકે ચાલો એના પછી તો કે આમાં ચાલ જ છે દસ થી ચાલુ છે વચ્ચે ઓલું રહી ગયું આપણે તો સમજવાનું કામ ને આપણે શું કામ છે દસમું પાંચ હજાર બેંકમાંથી ઉપાડ્યા પાંચ હજાર બેંક માંથી ઉપાડ્યા સમીકરણ હા ને ઘણી શાળામાં દાખલો પૂછ્યો ને ઘણી શાળામાં ના અમારે તો સરસ આવે છે હા કરો કોમેન્ટ કરો બધા લખો વાવ લખો બધા વાવ જો અરે વાહ એમાં શું છે કે પેલા ટેકનિકલ ના જે માણસ છે એ આવ્યા એમને આપણને પૂછ્યું કે નેટ ગયું મે ના પાડી એમને વિશ્વાસ ન આવ્યો કે અમારે નેટ ચાલુ ગયું ને તમારે કેમ નેટ નથી ગયું એટલે મેં કીધું કે લખો વાવ એમને જોયું ઘણા બાળકોએ વાવ લખ્યું એટલે એમને એમ થયું કે હા ચલો નેટ તો આવતું જ હશે ઓકે ચાલો પાંચ હજાર બેંક ઉપાડ્યા ઉપાડો તો રોકડ આવે રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા રોકડ ખાતે ખાતે ઉધાર તે બેંક જમા હેડી ઓકે એનો મતલબ એમ થયો કે એક મિલકત ઘટે અને એક મિલકત વધે એક મિલકત વધે બીજી મિલકત બેંક ખાતે જમા હેડી દસ નંબર નું શરૂઆત ઉપરથી જ કરવાની હો કોઈ પણ દાખલો ચાલો અહિયાં રોકડ કેટલી છે સત્તાવન હજાર હવે અહીંયા રોકડ માં શું થાય છે વધારો અહીંયા લઉં રોકડ લખી નાખી સત્તાવન હજાર પ્લસ વધારો પાંચ હજાર બાસઠ હજાર પછી પંદર હજાર માલસ્ટોક તો કે કોઈ અસર નથી માલ સ્ટોક લખી નાખ્યો બેઠો જસ્લિન તો કે જન તો ઝીરો જ છે એટલે જસલીન તો કઈ લખવાનું જ ન આવે એક મિલકત વધે એક મિલકત ઘટે એક મિલકત વધી એક મિલકત ઘટે તો આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં આમાં કોઈ 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 પણ પ્રકારનો ફેરફાર ફેરફાર નહીં રાઈટ બંનેમાં પ્રકારના થતા નથી એટલે આવા દાખલા આવે આપણને જોતા બહુ અઘરા લાગે પણ ઉપ ખાલી આમનો ધાવડી જાય ને ખાલી આમનો એટલે આપણને ખબર પડી જાય પછી તો ઉપરથી બધું બેઠું ઉતારવાનું છે પ્લસ કે તો પ્લસ ને માઇનસ કે તો માઇનસ ઓકે

તો શેમાં થાય સર તો કે મૂડીમાં ફેરફાર થાય શેમાં મૂડીમાં તો લખવાનું મૂડી ઘટે તો એની સામે મિલકત પણ ઘટે મૂડી ઘટે ઘટે એની સામે મિલકત પણ છે રેડી તો જો અગિયાર આપણે જોઈએ તો કે સૌપ્રથમ રોકડ કેટલી છે બાસઠ હજાર તો રોકડમાં ફેરફાર નથી એટલે રોકડ બાસઠ હજાર ત્યાર પછી બેંક કેટલી છે પંદર હજાર તો બેંક ઘટે છે એટલે બેંકમાં ઘટાડો કર્યો ચાર હજારનો ટોટલ થઈ ગયા હજાર એના પછી તો કે માલસ્ટોક એકત્રીસ હજાર છે માલ સ્ટોકમાં કોઈ ફેરફાર નથી એટલે માલ સ્ટોક એકત્રીસ હજાર પૂરું બાજુમાં મૂડી કેટલી એક લાખ આઠ હજાર એટલે મૂડી એક લાખ આઠ હજાર ખર્ચ પગારને કહેવાય ખર્ચ ખર્ચ કરો એટલે મૂડીમાં ઘટાડો મૂડી ઘટી એનો મતલબ એમ થયો કે મિલકતય ઘટી સાથે સાથે મૂડી પણ ઘટી થઈ ગયો દેવામાં કોઈ પ્રકારનો ફેરફાર નથી કોઈ પ્રકાર કા ફેરફાર હોતા એના પછી છે કમિશનના રોકડા મળ્યા કમિશનના રૂપિયા ત્રણ હજાર મળ્યા મળે તો રોકડ આવે એટલે રોકડમાં વધારો સાથે સાથે મૂડીમાં પણ વધારો એટલે અહીંયા જો રોકડમાં વધારો કર્યો સાથે સાથે મૂડીમાં પણ વધારો કર્યો આનો મતલબ શું થયો સાહેબ આનો મતલબ એમ જ થયો કે મિલકત વધે તો સાથે સાથે મૂડી અથવા દેવું પણ વધે જે વધે મિલકત ઘટે તો સાથે સાથે મૂડી અને દેવું પણ ઘટે જે ઘટે આ સમીકરણ ઉપરથી આપણને એટલું શીખવા મળ્યું સાહેબ કે મિલકત બરાબર મૂડી પ્લસ દેવા જો મિલકત વધે તો સાથે સાથે મૂડી પણ વધે તો દેવામાં કોઈ ફેરફાર ન થાય મિલકત વધે તો સાથે સાથે આમાં ફેરફાર ન થાય દેવું પણ વધતું હોય હિ સર ખર્ચ અને આવક હોય તો મૂડીમાં જ હા વધારો ઘટાડો કરવાનો હો નફો અને નુકસાન હોય ને તોય મૂડીમાં ફેરફાર કરવાનો માનલો કે આપણને એવું કીધું હોય કે પાંચ હજારનું નું ફર્નિચર તમે સાત હજારમાં વેચ્યું ચાલો સાત હજારમાં વેચ્યું એટલે શું થયો નફો નફો હોય તો મૂડીમાં વધારો કરવાનો ખોટ હોય તો મૂડીમાં ઘટાડો કરવો નફો હોય તો મૂડીમાં વધારો ખોટ હોય તો મૂડીમાં ઘટાડો રેડી અથવા તો એવું પણ બની શકે એક મિલકત વધે એક મિલકત ઘટે તો આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય હોય શકે આવી ઘણી કંડિશન હોય શકે ઉપાડ હોય તો સર તો મૂડીમાં ઘટાડો ઉપાડ હોય તો મૂડીમાં શું કરવાનો ઘટાડો ઉપાડ બરાબર મૂડી ઘટે ઉપાડ કરે તો ઘટે જ ને ઓકે ચાલો એના પછી આપણે જોઈએ તો જો અહીંયા જ આપ્યું છે તેરમું જોઈએ ચાર હજારનું ભાડું ચૂકવ્યું અને પંદરસો ચૂકવવાનું બાકી ઉધાર વ્યવહાર થઈ ગયો અને આ રોકડ વ્યવહાર થઈ ગયો એવી જ રીતના આ મળવાનું બાકી છે એટલે એ ઉધાર પ્રકારનું થઈ ગયું અને આ રોકડ પ્રકારનું થઈ ગયું નથી તો હું તમને ચાલો ત્રણ હજાર કમિશનના રોકડા મળ્યા કમિશન ના રોકડા મળો તો રોકડ વધે તો સાથે સાથે મૂડી પણ વધે હેડિ પચીસો મળવાના બાકી છે એટલે કે મળવાના બાકી એટલે લેણું વધે તો સાથે સાથે મૂડી પણ વધે લેણું કહેવાય મળવાના બાકી એટલે લેવાના બાકી થાય ને લેવાના બાકી એટલે લેણું થઈ ગયું ઓકે ચાર હજાર ભાડું ચૂકવ્યું ચૂકવું એટલે રોકડ ઘટે તો અહિયાં રોકડ ઘટે તો સાથે સાથે મૂડી પણ ઘટે રોકડ ઘટે મૂડી ઘટે બારમાં જુઓ બારમામાં પેલામાં જો રોકડમાં વધારો થયો તો સાથે સાથે આમાં વધારો થયો કારણ કે રોકડા મળ્યા પછી મળવાનું બાકી તો જો લેણું વધ્યું મળવાનું બાકી છે લેણું વધ્યું તો સાથે સાથે મૂડીમાં પણ શું થયો વધારો થયો મેં લખ્યું તો એ પ્રમાણે એના પછી ભાડાના રોકડા ચૂકવ્યા એટલે રોકડ ઘટી તો સાથે સાથે મૂડીમાં પણ ઘટાડો થયો અને ભાડું મળવાનું બાકી હતું

નીચેના વ્યવહારોની નોંધ તેની ખાસ આમનોંધ લખો કાંઈ વાંધો નહીં સાહેબ ખાસ આમનો લખી નાખશું તમે કહોશો એ પ્રમાણે સર અમારી સ્કૂલમાં કરાવ્યું જ નથી પૂછાય જ નથી આ ચેપ્ટર ઓકે કાંઈ વાંધો નહીં જેની સ્કૂલમાં કરાવ્યું છે એ ધ્યાન રાખે ન કરાવ્યું એ કાંઈ વાંધો નહીં તમારે પણ ધ્યાન રાખો બારમામાં કદાચ કામ રહ્યાં રમણી કે આપણને ચૂકવવાના રૂપિયા આઠ હજારના બદલામાં હુંડી સ્વીકારી પરત કરી

એના બદલામાં શું કર્યું હુંડી સ્વીકારી એટલે આપણે એના ઉપર હુંડી હુંડી લખી લખી આપણે એના પર એટલે લખનાર લેણી હુંડી હુંડી એ એને સ્વીકારી આપણને પરત કરી એટલે કે લેણી હુંડી આપણી પાસે આવે લેણી હુંડી ધંધા પાસે આવે તો ઉધાર તો કે લેણી હુંડી ખાતે ઉધાર તે રમણીક ખાતે જમા

એટલે વિજયે લેણી હુંડી આપણને આપી એટલે આપણા માટે થઈ ગઈ દેવી હુંડી અને આ દેવી હુંડી સ્વીકારી એને આપણે શું કરી તો કે કે પરત એનો મતલબ એમ થયો આપણી પાસેથી દેવી હુંડી જાય આપણી પાસેથી દેવી હુંડી જાય જાય તો જમા દેવી હુંડી જમા કોને મળી તો કે વિજયને વિજય લાભ લેનાર લાભ લેનારનું ખાતું ઉધાર વિજય ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા વિજય ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા લેણી હું ટન ટન રમણિક અહીંયા છે આપણે ધંધો અને આપણી પાસે હતી લેણી હુંડી લેણી હુંડી ખાતે ઉધાર તે રમણિક ખાતે જમા એવું કર્યું હતું આ રમણીક ની લેણી હુંડી આપણે રમેશ ને વેચાણ શેરો કરી આપી એટલે શું થયું ખબર છે રમણીક પાસેથી પૈસા લેવાના હતા અને રમેશને દેવાના હતા તો રમણીક પાસેથી જે લેણી હુંડી મળી એ આપણે આપણે કોને આપી દીધી રમેશને આપી દીધી હેડી તો એનો મતલબ એમ થયો સાહેબ કે આપણી પાસેથી લેણી હુંડી જાય સાહેબ જાય તો દેવી હુંડી તો લેણી હુંડી કેમ કેવાની એવું થાય ને સાહેબ લેણી હુંડી કેમ કેવાની તો કે જો લેણી હુંડી શું કામ કેવાની કારણ કે રમેશે હુંડી લખી નથી હુંડી કોણે લખી હતી રમણી આપણે લખી હતી અને એ આપણી પાસે પાછી આવી અને એ જ હુંડી આપણે રમેશને આપી એટલા માટે લેણી હુંડી આપણી પાસેથી જાય જાય તો લેણી હુંડી જમા રમેશ ઉધાર લાબલેના રમેશ છે યસ રમેશ લાબલેના છે એટલે ધાણ રમેશ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા ત્યાર પછી તો કે ત્યાર પછી છે 3000 નો માલ પરેશ પાસે પરેશે આપણને પરત કર્યો છે અને એ ધ્યાન રાખજો પરેશે પરેશે ધંધાને પરત કર્યો પરત પરત કર્યો એટલે કે આ પરેશે આપણને પરત કર્યો તો આપણે પરેશને પેલા શું કર્યું હોય તો કે વેચાણ એટલા માટે જ કહું છું કે થોડુંક શાંતિથી તમે જુઓ અને થોડુંક શાંતિ થી તમે છે ને રફ કામ માં આવું લખો મને ખબર ન પડે ને એટલે હું જે આપું લખતો જાપનું રિઝલ્ટી સ્કોલરશીપ ચાહીએ સ્કોલરશીપ પહેલી વખત નામ આવડ્યું હો જયશ્રી જય શ્રી રામ મેં પહેલી વખત આવ્યું અને એ શેના માટે સ્કોલરશીપનું રિઝલ્ટ માટે આવી જશે એકાદ બે દિવસમાં આવી જશે હજુ મેં આજ જ મેં વાત કરી હતી કે જીટીએસસીનું કેમ છે બાળકો પૂછે છે મોટા ઉપાડે તમે બહુ મોટી જાહેરાત કરી હતી અને પરીક્ષા પણ લીધી હતી તો હવે પરીક્ષાનું પરિણામ કેમ નથી આપતા પહેલાં જે પરિણામ આપ્યું હતું એમાં થોડી મિસ્ટેક હતી થોડી ભૂલો હતી જેને સુધારી અને પછી હવે નવું પરિણામ આપવામાં આવે છે જયશ્રી બેન આવતા રહેજો ક્લાસ અટેન્ડ કરતા રહેજો હો ક્યારેક ક્યારેક આસિફાબેન એટલે આસિફાબેન તો રોજ આવે છે આ તો વાત કરું છું કે ક્યારેક ક્યારેક બેનની જેમ તમે પણ ભણતા રહેજો ઓકે વેચાણ કર્યું તો માલ જાય જાય તો જમા આવે તો મારી પાસે મારી કોઈ સ્વીટ ની દુકાન નથી હું તો એક સામાન્ય નાનો એવો શિક્ષક છું એવું કે છે કારણ કે એમ કોમ અને બીએડ મેં કરેલું છે ડીગ્રીઓ હોય ને પેલે આવે ને સરકાર આપે ને એ બાકી સ્વીટની દુકાન તો આપણી પાસે છે જ નહીં આપણને એટલું બધું કાંઈ જાજુ બોલતાય આવડતું નથી તો ભગવાનની કૃપાથી બે ચાર શબ્દ જે મોઢામાં આવે આપણે બોલીએ છીએ બાકી મારી કોઈ હિંમત નથી કે હું તમારી સામે બોલી શકું તમે કેટલા બાળકો એકસાથે મને જોતા હોય મારા તો પગ ધ્રુજે ઘણી વખત મારા પગ ધ્રુજે હાથ ધ્રુજે આની સામે મારે કઈ રીતના બોલવું કેવી રીતના બોલવું એવું ઘણી વખત થાય પરંતુ આ તો શું છે કે ચાલ્યા રાખે મહેન્દ્રને નો માલ પરત મોકલ્યો મહેન્દ્રને ને પંદરસો નો માલ પરત મોકલ્યો મહેન્દ્ર અને ધંધો ધંધાએ આને માલ પરત કર્યો તો એનો મતલબ એમ થયો કે પેલા ધંધાએ શું કરી હશે ખરીદી કરો તો માલ આવે આવે તો ઉધાર પરત કરો એટલે માલ જાય જાય તો ખરીદ પરત જમા ખરીદ પરત જમા અને મહેન્દ્ર ઉધાર ખરીદ પરત જમા મહેન્દ્ર ઉધાર

માલ અન્ય રીતે જાવક ખરીદીમાં ઘટાડો ખરીદ ખાતું જમા ખરીદી જમા સોરી ધર્માદા ધર્માદા જાહેરાત લખ્યું છે હા જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા આઠ હજાર નો માલ ધંધામાં અંગત વપરાશ માટે લઈ ગયા અંગત વપરાશ માટે લઈ ગયા એને શું કહેવાય તો કે સાહેબ ઉપાડ એનો મતલબ એમ થયો કે માલની અન્ય રીતે જાવક ખરીદી માં ઘટાડો ખરીદ ખાતું જમા ખરીદ ખાતું જમા ખરીદ્યું છે શું તો કે સાહેબ ફર્નિચર ખરીદેલું છે ફર્નિચર આવે તો ઉધાર

ઓકે રકમ કઈ લખવાની તો કે સાહેબ આપણી પાસેથી માલ કેટલાનો કેટલાનો ગયો ગયો જ રકમ લખો પાસેથી માલ કેટલાવીસો ત્રણ હજાર નું ભૂલી જાઓ હેડી નફો થાય તો ધ્યાનમાં લેવાનો નહીં નુકસાન જાય તો ધ્યાનમાં લેવાનું ધંધાનો નિયમ ધંધાનો નિયમ

માલ અકસ્માતમાં નાશ પામ્યો માલની અન્ય રીતે જાવક ખરીદીમાં ઘટાડો ખરીદ ખાતું જમા ખરીદ ખાતું જમા થાય તો વીમા કંપની પાસેથી કેટલા લેવાના તો કે સાહેબ વીમા કંપની પાસેથી પાંચ હજાર પાંચસો લેવાના ઉધાર થાય વીમા કંપની પાંચ હજાર પાંચસો ઉધાર સાહેબ આ સાત હજારનો માલ બળી ગયો એની સામે વીમા કંપની પંચાવનસો આપે તો આપણું નકુશાન જાય પંદરસો રૂપિયાનું કેટલાનું નકુસાન જાય પંદરસો રૂપિયાનું નકુસાન ખાતે ઉધાર વીમા કંપની ખાતે ઉધાર પાંચ હજાર પાંચસો થયેલ નુકસાન ખાતે ઉધાર પંદરસો તે ખરીદ ખાતે જમા સાત હજાર તે ખરીદ ખાતે જમા સાત હજાર ચાલો એના પછી તો કે એના પછી છે સાત હજાર નું મા

ખાલખાદ ખાતે ઉધાર તે નિરાલી ખાતે જમા યંત્ર પર આઠસો નો ઘસારો માંડી વાળો સાહેબ ઘસારા તો આપણે જોઈ ગયા ને ઘસારો ત્યારે અત્યારે નવીન લાગતું હવે તો હાવ ઈઝી લાગે ઘસારો માંડી વાળો ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા રાઈટ ઓકે ચાલો એના પછી

ઓકે ચાલો અહીંયા પણ ખાસ આમનોંધ નોંધી છે પણ ખાસ આમનોંધમાં એક વિગત યાદ રાખવાની કે રોકડ લખવાનું નહીં રોકડ ને તો ધંધો શરૂ કરવા માટે સાત હજાર નું ફર્નિચર પંદર હજાર નો માલ સ્ટોક અને વીસ હજારના યંત્રો ધંધામાં લાવ્યા ફર્નિચર ખાતે ઉદાર માલસ્ટ્રોક ખાતે ઉધાર

ત્યાર પછી છે ત્રણ હજાર નો માલ આપી ઘર માટે પચીસો નો પંખો ખરીદ્યો ઘર માટે પચીસો નો ખરીદ્યો ઉપાડ ખાતે ઉધાર તે કયા ખાતે જમા કરશું તો કે ખરીદ ખાતે સાહેબ કેમ ખરીદ ખાતે માલ આપી કેમ સાહેબ ખરીદ ખાતે તો કે સાહેબ માલ આપી લઉં છું ખરી ઓકે ત્રણ હજાર નો માલ આપ્યો છું ચાલો એના પછી આઠ હજાર ની હુંડી નમ્રતા પર લખી તેણે સ્વીકારી પરત કરી આપણી પાસે લેણી હુંડી આવે આપણે લખી છે આપણે લખી છે એટલે આપણી પાસે લેણી હુંડી આવે લેણી હુંડી ખાતે ઉધાર એટલે નમ્રતા ખાતે જમા રેડી ને એને સ્વીકારીને આપણને પરત કરી લેણી હુંડી આપણે લખીએ એટલે આપણી પાસે આવે એટલું યાદ રાખો જેને યાદ ન રહેતું હોય ને એને શું કરવાનું લેણી હુંડી આપણી પાસે આપણે લખીએ તો આપણી પાસે આવે આવે તો ઉધાર બસ એટલું જ યાદ રાખો રાઈટ દેવી હુંડી આપણે સ્વીકારીએ તો આપણી પાસેથી જાય દેવી હુંડી આપણે સ્વીકારીએ તો આપણી પાસેથી જાય ચાહી તો જમા હાલો હાલો ઓકે આગળ ઓકે હુંડી ભારતે લખી ભાઈ ભારતે લખી છે ઓ જે આપણે સ્વીકારી પરત કરી આપણે સ્વીકારી સ્વીકારનાર માટે દેવી હુંડી દેવી હુંડી જાય જાય તો જમા ભારત ખાતે ઉદાહરણ ઓકે ચાલો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ આવતીકાલે મળીશું એક નવા ચેપ્ટર સાથે એક નવા દાખલા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત યસ